વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ હાયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 8 નું સંસ્કૃત નું યુનિટ 6, રમણીયા નગરી, એટલે કે રળિયામણી નગરી. આ વિડીયોને ચાલુ કરતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે. તો ચાલો આપણે જોઈએ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ એટલે કે ગાંધીનગર, ગુર્જર રાજ્યસ્ય એટલે ગુજરાત રાજ્યની રાજધાની એટલે પાટનગર, અસ્તિ એટલે છે, એટલે કે ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ. ઇદમ એટલે આ, સુંદરમ એટલે સુંદર, સુયોજિતમ એટલે સુઆયોજિત, ચ એટલે અને, નગરમ એટલે નગર, અસ્તિ એટલે છે. આ સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર બહુની દર્શનીયાનિ સ્થાનાનિ સંતિ. અત્ર એટલે અહીંયા, બહુની એટલે ઘણા બધા, દર્શનીયાનિ એટલે જોવા લાયક, સ્થાનાનિ એટલે સ્થળો, સંતિ એટલે છે, અહીં ઘણા બધા જોવા લાયક સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ, એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ. યથા એટલે કે જેમ કે સચિવાલય, સચિવાલય, મહાત્મા મંદિરમ એટલે કે મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમ એટલે કે અક્ષરધામ મંદિર, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, આવા એટલે કે સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન જેવા જોવાલાયક સ્થળો છે. ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ, એટલે કે આ જે છે, ઇદમ એટલે આ, સચિવાલય ભવનમ એટલે કે સચિવાલય ભવનમ એટલે કે સચિવાલય ભવન, અસ્તિ એટલે છે, આ જે છે એ સચિવાલય ભવન છે. અસ્મિનમ અસ્મિનમ ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવંતિ, એટલે કે અસ્મિન એટલે કે આ ભવને એટલે ભવનમાં, વિધાનસભા વિધાનસભાયા એટલે કે વિધાનસભાના, અધિવેશનાની એટલે અધિવેશનો, ભવંતિ એટલે થાય છે, આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે. અસ્મિનેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રીનઃ સચિવાઃ અન્યે ચ અધિકારીનઃ રાજ્યકાર્યમ સંચાલયંતિ, એટલે કે અસ્મિનેમ અસ્મિનેવ એટલે કે આ ભવને એટલે ભવનમાં સ્થિત્વા, સ્થિત્વા એટલે બેસીને, રાજ્યસ્ય એટલે કે રાજ્યના, મંત્રીનઃ એટલે મંત્રીઓ, સચિવાઃ એટલે સચિવો, અન્ય એટલે અન્ય, ચ એટલે અને, અધિકારીનઃ એટલે અધિકારીઓ, રાજ્યકાર્યમ એટલે કે રાજ્યના કાર્યો, સંચાલયંતિ એટલે સંચાલન કરે છે, એટલે કે આ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ, સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્યનું કાર્યનું સંચાલન કરે છે. સચિવાલય એવમ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ. સચિવાલય એટલે કે સચિવાલય એવો એટલે જ ગુર્જર પ્રદેશ એટલે ગુજરાત પ્રદેશનું શાસનસ્ય એટલે શાસનનું મુખ્ય એટલે મુખ્ય કાર્યાલય, કાર્યાલય એટલે કે કચેરી, અસ્તિ એટલે છે. સચિવાલય જ ગુજરાત પ્રદેશનું, ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે. અસ્માકમ રાષ્ટ્રપિતુ પિતુઃ શ્રીમાત્મ ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. તો અસ્માકમ એટલે કે આપના, રાષ્ટ્રપિતુ એટલે રાષ્ટ્રપિતા, મહા શ્રીમાત્મ એટલે શ્રીમાત્મ, ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદય ની સ્મૃતિ રૂપેણ એટલે સ્મૃતિ રૂપે, એતસ્ય એટલે આ, મંદિરસ્ય એટલે મંદિરનું, નિર્માણમ એટલે નિર્માણ, અભવત એટલે થયું હતું. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયના સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું. યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમ અસ્તિ. યત એટલે આ, મહાત્મા મંદિરમ એટલે મહાત્મા મંદિર, નામના એટલે નામે, પ્રસિદ્ધમ
એટલે પ્રખ્યાત અથવા વિખ્યાત અસ્થિ એટલે છે. આ મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે. મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયાહ કૃતે ભૂષમ પ્રયત્નમ અકરોત. મહાત્મા ગાંધી મહોદય એટલે મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય એટલે ભારતના સ્વતંત્રતાયાહ એટલે આઝાદી માટે આઝાદી કૃત એટલે માટે ભૂષમ એટલે ઘણા બધા પ્રયત્ન એટલે પ્રયત્ન અકરોત એટલે કર્યા હતા. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. એતાની સર્વાની કાર્યાની ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતિ. એતાની એટલે આ સર્વાની એટલે બધા કાર્યની એટલે કાર્ય ચિત્રરૂપેણ એટલે ચિત્રરૂપે અત્ર એટલે અહીં પ્રદર્શનાર્થમ એટલે પ્રદર્શન માટે પ્રસ્તુતાની એટલે પ્રસ્તુત પ્રસ્તુતાની એટલે પ્રસ્તુત કર્યા સંતિ એટલે છે. એટલે આ બધા કાર્યો ચિત્રરૂપે અહીંયા આગળ પ્રદર્શન માટે પ્રસ્તુત કર્યા છે. એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્તિ. એતત એટલે આ અક્ષરધામ નામકમ એટલે અક્ષરધામ નામનું વિશાલમ એટલે વિશાળ મંદિરમ એટલે મંદિર અસ્તિ એટલે છે. આ અક્ષરધામ નામનું એક વિશાળ મંદિર છે. મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તિ. મંદિરે એટલે મંદિરમાં પ્રદર્શન વિભાગ અતિવ એટલે ખૂબ જ અથવા તો અત્યંત મનોહર એટલે મનને હરી લે તેવું અસ્તિ એટલે છે. મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ મનને હરી લે તેવું અથવા તો સુંદર અસ્તિ એટલે છે. પ્રદર્શન વિભાગે જનાહ એકમ ચલચિત્રમ અપી પશ્યંતિ. પ્રદર્શન વિભાગ એટલે પ્રદર્શન વિભાગમાં જનાહ એટલે લોકો એકમ એટલે એક ચલચિત્રમ એટલે ચલચિત્ર અપી એટલે પણ પશ્યંતિ એટલે જોવે છે. અધ્યાત્મ વિજ્ઞાન યોહ સંગમ અત્ર દર્શતિ. અધ્યાત્મ વિજ્ઞાન યોહો એટલે કે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ એટલે સંગમ અત્ર એટલે અહીં દર્શ્ય એટલે જોવા મળે છે. એટલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં જોવા મળે છે. અત્ર ચિત્ત આકર્ષકમ વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તિ. અત્ર એટલે અહીંયા ચિત્ત આકર્ષકમ એટલે કે મનને હરી લે તેવું વિશાલમ એટલે વિશાળ ઉદ્યાનમ એટલે ઉદ્યાન અપી એટલે પણ અસ્તિ એટલે છે. એટલે કે અહીંયા મનને હરી લે તેવું અથવા મનને ગમી જાય તેવું વિશાળ ઉદ્યાન એટલે બગીચો પણ છે. પ્રતિદિનમ બહવહ યાત્રિકા એતસ્ય મંદિરસ્ય દર્શનાર્થમ આગચ્છંતિ. પ્રતિદિનમ એટલે દરરોજે બહવહ એટલે ઘણા બધા યાત્રિકા એટલે કે યાત્રિકો અથવા પ્રવાસી એતસ્ય એટલે આ મંદિરસ્ય એટલે મંદિરના દર્શનાર્થમ એટલે દર્શન કરવા માટે આગચ્છંતિ એટલે આવે છે. દરરોજે ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે. ગાંધીનગરસ્ય સમીપે એવમ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરસ્ય એટલે ગાંધીનગર સમીપે એટલે નજીકમાં એવ એટલે જો વિશાલમ એટલે વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ એટલે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અસ્તિ એટલે છે. એટલે ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. અસ્મિનમ સ્થાને ખગાહ પ્રાણીનહ ચ નિજ પર્યાવરણે એવમ નિવસંતિ. અસ્મિનમ એટલે આ સ્થાન એટલે સ્થળે ખગાહ એટલે પક્ષીઓ પ્રાણી એટલે પ્રાણીઓ ચ એટલે અને નિજ પર્યાવરણે એટલે પોતાના પર્યાવરણમાં એવ એટલે જ નિવસંતિ એટલે વસે છે. એટલે કે આ સ્થળે જે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના જ પર્યાવરણમાં વસે છે. ડાયનોસોર નામનઃ પ્રાચીન મહાકાય પ્રાણીનઃ વિશેષ વિભાગ અત્ર અસ્તિ. ડાયનાસોર એટલે ડાયનાસોર નામનઃ એટલે નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનઃ એટલે પ્રાચીન મહાકાય પ્રાણીનો વિશેષ એટલે વિશેષ વિભાગ એટલે વિભાગ અત્ર એટલે અહીં અસ્તિ એટલે છે. એટલે અહીંયા પ્રાચીન મહાકાય
પ્રાણી ડાયનાસોર નામનું જે પ્રાચીન મહાકાય પ્રાણી જે છે એનો એક વિશેષ વિભાગ અહીંયા છે. એષ વિભાગ બાલાનામ કૃતે અતિવ આકર્ષક મનોરંજક ચ અસ્તિ. એષ એટલે આ વિભાગ એટલે વિભાગ, બાલાનામ એટલે બાળકો માટે, બાળકો બાલાનામ એટલે બાળકો, કૃતે એટલે માટે, અતિવ એટલે અત્યંત, આકર્ષક એટલે આકર્ષક, મનોરંજક એટલે મનોરંજક, ચ એટલે અને અસ્તિ એટલે છે. આ વિભાગ જે છે એ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે. અત્ર એકમ સર્પગૃહમ અપિ અસ્તિ. અત્ર એટલે અહીંયા, એકમ એટલે એક, સર્પગૃહમ એટલે સાપનું ઘર, અપિ એટલે પણ, અસ્તિ એટલે છે. અહીં એક સાપનું ઘર પણ છે. વિવિધ કુલાનામ સર્પાનામ અત્ર દ્રષ્ટુમ શક્નુમઃ. વિવિધ કુલાનામ એટલે વિવિધ કુળના સર્પાનામ એટલે સાપો, અત્ર એટલે અહીંયા, દ્રષ્ટુ શક્નુમઃ એટલે જોઈ શકીએ છે. અહીંયા આપણે વિવિધ કુળના સાપો પણ જોઈ શકીએ છે. ગાંધી મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામમ વિશાલમ ભવનમ અસ્તિ. એટલે કે ગાંધી મંદિરતઃ એટલે ગાંધી મંદિરથી નાતિ દૂરે એવ નજીકમાં જ વિદ્યાભવનમ વિદ્યાભવનમ વિદ્યાભવન નામ નામનો વિશાલમ એટલે વિશાળ, ભવનમ એટલે ભવન, અસ્તિ એટલે છે. ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનો એક વિશાળ ભવન છે. તત એવ ભવન જીસીઈઆરટી રૂપેણ ખ્યાતમ અસ્તિ. તત એટલે તે, એવ એટલે જ, તે જ ભવન એટલે ભવન, જીસીઈઆરટી તો જીસીઈઆરટી રૂપે એટલે તરીકે, ખ્યાતમ એટલે જાણીતો, અસ્તિ એટલે છે. તેજ ભવન જીસીઈઆરટી તરીકે જાણીતો છે. વિદ્યા ભવને જીસીઈઆરટી નામા પરિષદ કાર્યાલય અસ્તિ. એટલે કે વિદ્યા ભવને એટલે વિદ્યા ભવનમાં જીસીઈઆરટી એટલે જીસીઈઆરટી નામા એટલે કે નામનું પરિષદ એટલે કે પરિષદ કાર્યાલય એટલે કાર્યાલય એટલે કચેરી અસ્તિ એટલે છે. એટલે કે વિદ્યાભવનમાં જીસીઆરટી નામની પરિષદનું કાર્યાલય છે. ઈયમ પરિષદમ અસ્માકમ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તિ. એટલે કે ઈયમ એટલે આ, પરિષદ એટલે પરિષદ, અસ્માકમ એટલે આપના, પ્રાથમિકમ એટલે પ્રાથમિક, શિક્ષણ ક્ષેત્ર એટલે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ એટલે પરિવર્તન માટે સતતમ એટલે સતત પ્રવૃત્તા એટલે પ્રવૃત્તિશીલ અસ્તિ એટલે છે. એટલે કે કાર્યરત છે. એટલે કે આ જે પરિષદ છે એ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે સતત કાર્યરત છે અથવા પ્રવૃત્તિશીલ છે. ગાંધીનગરે વિશાલાહ સ્વચ્છ માર્ગાહ ચ વર્તંતે. એટલે કે ગાંધીનગર એટલે ગાંધીનગરમાં વિશાલાહ એટલે વિશાળ, સ્વચ્છ માર્ગાહ એટલે સ્વચ્છ માર્ગો, ચ એટલે અને વર્તંતે એટલે છે. એટલે કે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે. એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ. એતસ્મિન એટલે કે આ નગર એટલે નગરમાં, બહુની એટલે ઘણા બધા, રમણીયાની એટલે રળિયામણા, ઉદ્યાની એટલે ઉદ્યાનો અથવા બગીચાઓ, સંતિ એટલે છે. આ નગરમાં ઘણા બધા રળિયામણા, ઉદ્યાન અથવા તો બગીચા છે. નગરે બહવઃ પાદપાઃ સંતિ. એટલે કે નગર એટલે નગરમાં બહવઃ એટલે ઘણા બધા, પાદપાઃ એટલે વૃક્ષો, સંતિ એટલે છે. નગરમાં ઘણા બધા વૃક્ષો છે. તેન કારણે ઇદમ નગરમ વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપિ પ્રસિદ્ધમ. તેન એટલે તેજ, કારણે એટલે કારણે, ઇદમ એટલે આ, નગરમ એટલે નગર, વિશ્વસ્ય એટલે વિશ્વના, હરિતનગર રૂપેણમ એટલે કે હરિયાળ નગર, અપિ એટલે પણ, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ છે. એટલે કે તેજ કારણે
આ નગર વિશ્વના હરિયાણા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે. હવે આપણે આપણે સ્વાધ્યાય જોશું. તો સ્વાધ્યાયમાં પહેલું છે, નીચે આપેલા શબ્દો શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો. તો પહેલું છે ગુજરાત રાજ્યસ્ય, દર્શનયાની, ઇન્દ્રોડા, પક્ષી ઉદ્યાનમ, અસ્મિનમ, સ્થિત્વા, સંચાલયંતી, સ્મૃતિહ, સ્વતંત્રતયાહ, ભૂસમ, પ્રદર્શનાથમ, ચિત્તાકર્ષકમ. તો આ રીતે આપણે એનું ઉચ્ચારણ કરવાનું છે. હવે આપણે જોશું એક્ટિવિટી ટુ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું છે ગુજરાત રાજ્યસ્ય રાજધાની કિમ નગરમ અસ્તિ, એટલે કે ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો ગાંધીનગરમ ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ, ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. પ્રશ્ન છે મહાત્મા મંદિરતઃ નાતિ દૂરે એવમ કિમ અસ્તિ, એટલે કે મહાત્મા મંદિરથી નજીકમાં જ શું આવેલું છે? તો મહાત્મા મંદિરતઃ નાતિ દૂરે એવ વિદ્યાભવનમ નામ વિશાલમ ભવનમ અસ્તિ, એટલે કે મહાત્મા મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું એક વિશાળ ભવન છે. ત્રીજું, પક્ષી ઉદ્યાને કિમ કિમ અસ્તિ, પક્ષી ઉદ્યાને ખગાહ પ્રાણીનઃ ચ સ્વસ્ય પર્યાવરણે એવમ નિવસંતિ, અત્ર ડાયનાસોર નામ પ્રાચીન મહાકાય પ્રાણી નામ વિશેષ વિભાગ અસ્તિ, અત્ર એકમ સર્પગૃહમ અપિ અસ્તિ, પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે. અહીં ડાયનાસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ પણ છે, અહીં એક સાપઘર પણ છે. ચોથું, અધ્યાત્મ વિજ્ઞાનયો સંગમ કુત્ર દૃશ્યતે, અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ ક્યાં જોવા મળે છે? અક્ષરધામ નામિન વિશાલે મંદિરે અધ્યાત્મ વિજ્ઞાનયો એવ સંગમ દૃશ્યતે, અક્ષરધામ નામના વિશાળ મંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો જ સંગમ દેખાય છે. પાંચમું, સ્વતંત્રતાયાહ કૃતે કહ ભૂસમ પ્રયત્નમ અકરોત, આઝાદી માટે કોણે ખૂબ જ પ્રયત્ન કર્યા છે? તો એનો જવાબ આવશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયાહ કૃતે ભૂસમ પ્રયત્નમ અકરોત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા. હવે ત્યારબાદ આપણે અહીંયા એક્ટિવિટી ત્રણ જે છે, જોડકા જોડો. તો આપણે જોડકા જોડો જોઈશું. તો અહીંયા પહેલું છે ગાંધીનગરમ, તો ગાંધીનગરમ છે તો એનું આવશે હરિતનગર, હરિતનગરમ. બીજું અક્ષરધામ મંદિરમ, અક્ષરધામ મંદિરમ, તો એનું આવશે ચલચિત્રમ પશ્યંતિ. ત્યારબાદ ત્રીજું છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ, તો એનું આવશે વિવિધ કુલાનામ સર્પાહ. પછી વિદ્યાભવનમ, તો વિદ્યાભવનમ આવશે GCERT. અને મહાત્મા મંદિરમ, તો મહાત્મા મંદિરમાં આવશે અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિહ. તો આ રીતના આપણે અહીંયા જોડકા જોડવાના છે. હવે એક્ટિવિટી ચાર છે, નીચે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે, અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે. તો પેલું વાક્ય છે મમ, ઉદાહરણ તરીકે આપ્યું છે મમ ગ્રામે વિદ્યાલય અસ્તિ, મારા ગામમાં વિદ્યાલય છે અથવા શાળા છે. તો અહીંયા ઉપર આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે આ રીતના વાક્ય બનાવીશું. મમ ગ્રામે શિવસ્ય વિશાલમ મંદિરમ અસ્તિ, એટલે કે મારા ગામમાં ભગવાન શિવનું મોટું મંદિર છે. પછી પક્ષીગૃહમ છે, તો એના પરથી બનાવશું મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ,
મારા ઘરે મારા સોરી મારા ગામમાં પક્ષીનું ગૃહ આવેલું છે. ઉદ્યાનમ, તો ઉદ્યાનમ પરથી બનાવું છું. મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ, મારા ગામમાં ઉદ્યાનમ એટલે બગીચો છે. પછી તળાગ, તો મમ ગ્રામે તળાગ અસ્તિ, મારા ગામે તળાવ છે. તો આ રીતના આપણે વાક્ય બનાવીશું. ત્યારબાદ એક્ટિવિટી 5, નીચે આપેલા વાક્યનું સંસ્કૃત સંસ્કૃતમાં લખો. નીચે આપેલા વાક્યનું સંસ્કૃતમાં લખો. તો પહેલું છે મારું ગામ સુંદર છે, તો એનું થશે મમ ગ્રામ મનોહર અસ્તિ. બીજું છે અહીં ઘણા બધા પક્ષીઓ છે, તો અત્રે બહવઃ ખગાઃ સંતિ. અહીં ઘણા બધા પક્ષીઓ છે એવું થશે, બરાબર. પછી ત્રીજું મારા ગામમાં બગીચો છે, તો એનું થશે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. ચોથું મારી શાળા મોટી છે, તો મમ પાઠશાલા વિશાલા વર્તતે. પાંચમું ગાંધીજી આપના રાષ્ટ્રપિતા છે, તો એનું થશે ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ. તો આ રીતના આપણે અહીંયા આગળ એના ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ફેરવીશું. ત્યારબાદ એક્ટિવિટી 6 છે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપ્યું છે અત્ર પાઠશાલા અસ્તિ, એટલે કે અહીંયા પાઠશાળા છે, શાળા છે. પાઠશાલાયામ ખાલી જગ્યા સંતિ, તો પાઠશાળામાં શું હોય છે? તો અહીંયા આપણે બે ઓપ્શન આપે, છાત્રા અને ખગા. તો અહીંયા આપણે છાત્રા, તો છાત્રા આવશે એનો જવાબ. પાઠશાલાયામ છાત્રા છાત્રા સંતિ, એટલે શાળામાં વિદ્યાર્થીઓ છે. અત્ર શિક્ષક ખંડ અસ્તિ, આ શિક્ષકોનો ખંડ છે, વર્ગ છે. શિક્ષક ખંડે ખાલી જગ્યા સંધિ, તો આમાં શું આવશે? બાલા કે શિક્ષક, તો શિક્ષકા હ. ઓકે, તો શિક્ષક ખંડમાં જે શિક્ષકોનો જે વર્ગ છે ત્યાં શિક્ષકો હશે. ઓકે, ત્યારબાદ અત્ર પુસ્તકાલય અસ્તિ, આ પુસ્તકાલય છે, પુસ્તકાલય ખાલી જગ્યા સંધિ. તો પુસ્તકાની કે બાલિકા, તો અહીંયા આવશે પુસ્તકાની, પુસ્તકાલયે પુસ્તકાની સંધિ. તો આ રીતના આપણે અહીંયા આગળ ખાલી જગ્યા પૂરવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કે જેથી કરીને હવે પછીના વિડીયોનો નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક યુ.